ભારત સરકારે વાહનોના ડોક્યુમેન્ટના સંગ્રહ માટે ડિજિલોકર એપ રજૂ કરી છે જેમાં વાહન ધારક પોતાના વાહનના ડોક્યુમેન્ટ સાચવી શકશે વાહન વ્યવહાર વિભાગ વધુને વધુ ડિજિટલ બની રહ્યો છે હવે કેન્દ્ર સરકારે ડિજી લોકર નામનું એપ્સ રજૂ કર્યું છે આ એપ્સ પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી વાહન ધારક વાહનને લગતા ડોક્યુમેન્ટ સ્કેન કરી સંગ્રહ કરશે અને પોલીસ કે અન્ય કોઈ સરકારી તંત્ર જ્યારે જોવા માંગે ત્યારે મોબાઈલ ઉપાથી બતાવી શકશે આ બાબતે પ્રાદેશિક વાહન વ્યવહાર વિભાગ ભૂજના એઆરટીઓ એમર ગજરે વિગતો આપી હતી એમર ગજર એઆરટીઓ ભૂજ સરકાર દ્વારા નવો એક ગેજેટ બહાર પાડવામાં આવ્યું છે કે જેના અંતર્ગત કે ડિજિટલ લોકર કે જે ઇલેક્ટ્રોનિક પદ્ધતિના આધારે લોકો પોતાના ડોક્યુમેન્ટ વાહનને લગતા એ ઓનલાઈન ઓનલાઈન પોતાના મોબાઈલમાં સ્ટોરેજ કરી શકે છે અને જ્યારે કે કોઈ પણ એન્ફોર્સમેન્ટ એજન્સી કે ટ્રાફિક પોલીસ કે આરટીઓ ટીઓ જ્યારે માગવામાં આવે ત્યારે તેનો ઉપયોગ કરી અને તે ડોક્યુમેન્ટને ઇલેક્ટ્રોનિક ફોર્મમાં બતાવી શકે છે અને જે માન્ય રાખવામાં આવશે ડિજિટલ લોકરમાં તમે ડ્રાઇવિંગ લાઇસન્સની બુક પીયુસી ફિટનેસ સર્ટિફિકેટ વાહનને લગતા તમામ દસ્તાવેજોને ડિજિટલ લોકરમાં ડિજિટલ ફોર્મમાં રાખી શકશો એ પદ્ધતિએ એક એપ્લિકેશન છે ડિજિલોકર કરીને જે આપણે ગૂગલ સ્ટોરેજમાં મળી શકે અને તેની પછી તેમાં સાઇન ઇન કરીને એકાઉન્ટ ક્રિએટ કરી ત્યારબાદ તમારા જુદા જુદા દસ્તાવેજો ઓનલાઈન અપલોડ કરવાના રહેશે અપલોડ કેવી રીતે વેરિફિકેશન આરસી તમે જાણો છો કે આરટીઓ ટોટલી ઓનલાઈન પ્રોસેસમાં આગળ વધી રહ્યું છે જેના લીધે મોસ્ટલી બધા ડોક્યુમેન્ટ ડ્રાઇવિંગ લાઇસન્સ હોય કે આરસી બુક હોય કે ફિટનેસ હોય તમામ કામગીરી ઓનલાઈન થઈ રહી છે એટલે એનું ક્રોસ વેરિફિકેશન અમારા પાસે રહેલી વાહન ફોર અથવા સ્વાથી ફોર સોફ્ટવેરના આધારે ક્રોસ વેરિફિકેશન થઈ શકશે સરકારના પત્ર અનુસાર આ ડિજિટલ લોકરને સત્તાવાર એજન્સીઓને માન્ય રાખવામાં આવશે